भोलानाथ ने दुनिया ने सौथी ऊंची प्रतिमा। वारा सिस्टम अच्छी है यहाँ पे, आडा आडा पट्टा मारा है तो वारा के लिए डखा नहीं होता है। हम यहाँ आगे से लिफ्ट में जाने वाले हैं, जो अगले वाले हैं नीचे से काज अने काज थी नीचे है 280 फुट। हम जिंदगी में पास ना आयो, रेशन कार्ड पर नाम निकली जाए खबर ना। મોજ મસ્તી મનોરંજન અને માહિતી એટલે મોજે ગુજરાત, ફરીથી આપ સૌનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આપણે આવી ચૂક્યા છીએ દુનિયાની સૌથી ઊંચી ભોળાનાથની પ્રતિમા। એમ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ, એમ દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ ભોળાનાથની છે। શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો ચાલો દર્શન કરાવી દઉં। મારી સાથે છે પાઠકભાઈ, વિવેકભાઈ, વિજયભાઈ, કાનભાઈ અને દિનભાઈ। પાછળ આપ જોઈ શકો છો ભોળાનાથ બિરાજે છે, નજીકથી બતાવું, ખૂબ મજા આવશે। પાઠકભાઈ શું કેવું થાય? મહાદેવ 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 મહાદેવ, ચાલો તો આ જે ભોળાનાથની પ્રતિમા છે એનું લોકેશન તમને કહી દઉં, આવેલું છે નાથદ્વારામાં એટલે કે રાજસ્થાનમાં। મિત્રો આપણે જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ બિલીફ। આ જે પ્રતિમા છે એને નામ આપવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ બિલીફ। બિલીફ એટલે મિત્રો શ્રદ્ધા, શ્રદ્ધા ભગવાન ભોળાનાથમાં કોને શ્રદ્ધા ન હોય। તો આ છે સ્ટેચ્યુ ઓફ બિલીફ ભોળાનાથની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા। 112 મીટરની ઊંચાઈ એટલે કે 379 ફૂટની ઊંચાઈ, તો અદ્ભુત પ્રતિમા છે। ભોળાનાથ સાક્ષાત બિરાજતા હોય ને એવું, અને સામે આખું નાથદ્વારા દેખાય છે। સીડી ચડીએ એટલે સૌથી પહેલાં મહાદેવજીનો પગ આવે છે, અહીંયા ચરણ વંદના કરવાની હોય અને પછી લિફ્ટમાં છેક ઉપર સુધી આપણે જઈ શકીએ। આ મહાદેવનો પગ છે અને આ એની પ્લાટ છે, આ બીજો પગ જોઈ શકો। થોડી આના વિશે વધારે માહિતી આપી દઉં તમને, આ એન્ટ્રી ગેટ છે અને સામે આપ જોઈ શકો છો ત્યાં નંદીદેવ બિરાજે છે। મહાદેવની પ્રતિમા હોય અને નંદી ના હોય એવું તો બને જ નહીં। નંદીદેવની ઊંચાઈ 25 ફૂટ જેટલી છે અને એની લંબાઈ 37 ફૂટ જેટલી છે, તો આપ વિચારી શકો કે આ મૂર્તિની ઊંચાઈ કેટલી હશે। પાઠકભાઈ અત્યારે ચરણ વંદના કરવા આવ્યા ભોળાનાથના ચરણોમાં, તો અહીંથી હે ને આખું નાથ દ્વારા દેખાય તમને, થોડો સિટીનો વ્યૂ બતાવું, મસ્ત છે। ભોળાનાથનો એક પગ અહીં છે અને આસન લગાવ્યું છે બાપાએ, જો બીજો પગ એના ગોઠણ ઉપર છે અને એ હાથ દેખાય છે, અને એક હાથ છે પાછળની બાજુ છે અને ઉપર હમણાં લિફ્ટમાં ઉપર ચડ્યા રસ્તેથી, અને ત્યાંથી બીજો વ્યૂ બતાવું। વિશ્વની સૌથી ઊંચાઈવાળી જે મૂર્તિ છે સરદાર સાહેબની એ 182 મીટર છે, જ્યારે ભોળાનાથની જે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા છે એ 112 મીટર છે, એટલે 379 ફૂટની ઊંચાઈ છે। અને ત્યાંથી તમે એની જટા સુધી લિફ્ટમાં જઈ અને દર્શન કરી શકો, અને સૌથી ઊંચે જલાભિષેક કરવો હોય તો ટોચ ઉપર પણ તમે લિફ્ટમાં જઈ શકો, બધાના ટિકિટના ભાવ અલગ અલગ છે। તો આ સ્ટેચ્યુ ઓફ બિલીફ તમારે જવું હોય તો ટિકિટની વાત કરું તો પાઠકભાઈ ટિકિટ લેવા ગયા હતા એટલે એ માહિતી આપશે વધારે। આ ખાલી પ્રતિમાના દર્શનના 200 રૂપિયા છે અને જટા સુધી જવાના કેટલા રૂપિયા છે લિફ્ટમાં બેસીને? 400 રૂપિયા, અને છેક ઉપર સુધી જવું હોય જ્યાંથી જલાભિષેક થાય તો એના કંઈક 1500। આપણે કેટલા વાળી છે? આપણે 400 સુધી પુગાઈ હતું ભાઈ, તો અહીંથી એન્ટ્રી ગેટમાં આપણે છેક ભોળાનાથની જટા સુધી એટલે લગભગ 300 ફૂટની ઊંચાઈ સુધી લિફ્ટમાં જશું અને ત્યાંથી આખું નાથદ્વારાનું તમે દર્શન કરી શકો। જો ભોળાનાથ પગ ઉપર પગ ચડાવી અને જોગી જટાડા બેઠા હોય આસનમાં, એવો મસ્ત નજારો છે।
આખી મૂર્તિ તો એવડી વિશાળ છે, પાછળ આપ જોઈ શકો કે ફોનના કેમેરામાં કેદ ના થઈ શકે, એટલે અહીં એક પ્રતીકાત્મક રૂપે કે એવી જ સેમ ટુ સેમ ભોળાનાથની બીજી મૂર્તિ અહીં દર્શન માટે મૂકવામાં આવેલી છે. આપ જે પાછળ જોઈ શકો છો એ મુખ્ય મૂર્તિ છે 369 ફૂટની, અને આ દર્શન માટે પ્રતીક રૂપે ભોળાનાથની પ્રતિમા અહીં મૂકવામાં આવી છે. જોઈ શકો છો આ જે મૂર્તિ છે ને સેમ ટુ સેમ આ જે ભોળાનાથ જે આસન લગાવીને અહીં બેઠા છે, બસ એ જ રીતના પાછળ પણ 369 ફૂટની 112 મીટરની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. તો ચાલો હવે વિવેંગ ગેલેરીની અંદર જઈ અને ત્યાંથી તમને આખો સીન બતાવું. 98, 43, 42 હાલો આવી ગયું છે આપણું એન્ટ્રી ગેટ. હા, ટિકિટ સ્કેન થાય છે અને એન્ટ્રી મળે. તમે જેવી એન્ટ્રી લ્યો એવું કમ્પાર્ટમેન્ટ વાઇઝ બેઠક છે, જેવા પટ્ટા મારેલા છે એમ એક એક ગ્રુપને આગળ જવા દે તો એવી સરસ મજાની આ વ્યવસ્થાઓ છે. 400માં આમ તો જમાવટ થઈ જાય, હજી તો અડધે ભેગા થઈ વસૂલ થઈ ગઈ એવું લાગે. હજી ખાવાનું લગભગ મફતમાં આપવું? ના, ખાવાનું આમાં નથી, ના ના, ખાલી જોવાનું જ છે. ફૂડ કોર્ટ લખેલું હતું, લઈને પૈસા પડે. હાલો તો આગળ વધીએ. છે ને જમાવટ બાકી? એકદમ ખરેખર સુંદર મજાનું આયોજન. જ્યાં સુધી આપણો વારો આવવાનો બાકી છે ત્યાં સુધી બેસવા માટેની વ્યવસ્થા, સેન્ટ્રલી એર કન્ડિશન. તમને એમ થાય કે આપણો વારો આવે જ ન આવે જ ન. અદ્ભુત અદ્ભુત અદ્ભુત, આના સિવાય કોઈ શબ્દો જ નથી. તો ચાલો, હજી તો શરૂઆત છે. ઉપર ગેલેરીમાંથી આખું વ્યૂ બતાવું તો મસ્ત છે. ક્યારેક જયપુર, રાજસ્થાન, દિલ્હી દર્શને હરિદ્વાર કે નીકળતા હોય ને તો નાથ દ્વારા તો આપણે શ્રીનાથજીના દર્શને આવતા હોય, તો સાથે સાથે આ ભોળેનાથની પ્રતિમાના દર્શન કરવાનું ભૂલતા નહીં. ભાઈ કેવું લાગે તમને અત્યારે? ઠીક છે, વારા સિસ્ટમ અચ્છી હૈ યહાં પે, આડા આડા પટ્ટા માર્યા હૈ તો વારા કે લીએ ડખા નહીં હોતા હૈ. હમે યહાં આગે સે લિપ મે જાને વાલે હૈ, જો આગલે વાલે હૈ વો આ બધા આપણા ગુજરાત ના જોવાના હૈ. હમે હમ જાય એમ કે જો આગળ વારા સે બધા આગળ બેઠા સે પેલા જા હૈ, પછી વચ્ચે વાળા જશે, પછી અમારો વારો આવશે. પણ વ્યવસ્થા એવી છે ને કે પટ્ટા આડા માર્યા ને વારામાં કોઈ ડખો થાય એમ નથી. બરાબર. તો હમણાં રાજસ્થાનમાં પાઠકભાઈ હિન્દી બોલી બોલીને મગજમાં ચડી ગયું એટલે વચ્ચે ધબધબાવે હે. તો ચાલો આગળ વારો આવે છે અને આગળ વધીએ આપણે. લિફ્ટમાં આવી ગયા છે, ગોઠવાઈ જાઓ ભાઈ બધે. મુંજારો નથી થયો ને ભાઈ? ના ના, હારા હતો, જમાવટ વાળી જમાવટ. હાલ આપણે લિફ્ટમાં જઈએ છીએ અને પાછળ જે હે ને સાતમો માળ આવે છે, એટલે કેટલા થાય જોઈએ હવે. કાનમાં ઢાકું પડવા માંડી દીધું. ચાલો ગેલેરીમાં ભોળાનાથની જટાથી હવે થોડું જોશું આગળ. તો હાલ આપણે છીએ વ્યુવંગ ગેલેરી. અહીંથી નીચે થોડું જોઈ શકો આપ, 280 ફૂટની ઊંચાઈએ છીએ આપણે, જ્યાં ભોળાનાથના કાનનું કમંડલ દેખાય છે. જો આ કાનમાં ઓલું કુંડળ પહેરેલું હે ને ભોળાનાથે, એ અહીં દેખાય છે. અને પાછળની સાઈડ વાસુકી નાગ, જો પાછળ આ જે દેખાય છે ને એ છે નાગબાપા, એની ફેણ ખાલી દેખાય. તો નાગબાપા કેવડા હે જો. અને અહીંથી 280 ફૂટ નીચે પાર્કિંગ, ગાર્ડન એવું બધું દેખાય. તો આ વ્યૂઇંગ ગેલેરીથી તમે આખું નાથદ્વારા સિટી, સામે તળાવ, ડુંગરાની પર્વતમાળાઓ, મસ્ત દિલ્હી, જયપુર, ઉદયપુરનો હાઈવે પણ બાજુમાં જ દેખાય છે. તો આવું સરસ મજાનો નજારો છે, તો જબરજસ્ત છે. અને અહીંથી એ ગ્લાસ બ્રિજની અંદરથી પાછું નીચે જવાનું હોય, મસ્ત સંગીત વાગે છે બેકગ્રાઉન્ડમાં. ગ્લાસ બ્રિજ એટલે એવું હોય કે નીચે જે કાચ હોય અને એમાં 280 ફૂટ નીચે પેલું આપણે એમ દેખાય કે એમને હવામાં હાલતા હોય, એટલે આ ટૂંકમાં બીક લાગે. આ ભાઈ પાછા મેડા એ એમ ના હાલે ભાઈ, શું છે? અરે એમાં જો તમને બતાવું ટૂંકમાં હે ને, એમ થાય કે જો આ 280 ફૂટ રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય. જો આવી રીતના કાચ છે અને હાલીને જવાનું હોય ભાઈ, તો અહીંથી તો જા, અહીંથી નહીં જઈ તો બહાર જવાનો રસ્તો જ નથી બીજો. હા, એ કેવું જો ટૂંકમાં અહીંથી છે ને, જો નીચે બતાવું તમને, આ કાચ ઉપર હાલવાનું અને કાચ ઉપરથી નીચે છે ને 280 ફૂટની
ઊંચાઈ છે નીચે જો તમે હાલો વિજયભાઈ તમને બીક નથી લાગતી ને જો આ હે ને કાચ ની માથે પગ મૂકી ને હલવાનું હોય આ ભોળાનાથ ની પાછળ ની બાજુ થી પાછળની બાજુથી આપણે આ પણ એક અલગ જ અનુભવ થયો. અહીંથી તમે જો આ વિડીયોમાં તમે જોઈ શકો આ કાચ છે, આ પગ મૂકીએ એટલે એમ થાય કે નીચે કાંઈ છે જ નહીં, એકદમ ચોખ્ખા કાચ છે અને નીચે 280 ફૂટની ઊંડાઈ ગઈ હકો. તો મજા આવે, સૌથી તકલીફ આ ભાઈને છે જો એ હે ને ઓલો દાંડિયા પકડી પકડીને હાલે, એને એમ થાય કે હું ગયો. જીવ તો બધાને વાલો છે પણ તને જરાક જાજો વાલો છે ભાઈ, એક કાજ ઉપર એકને જ હાલવાનું હોય. તો અટાણે ટૂંકમાં બહુ મસ્ત છે ખરેખર, અદ્ભુત અને અલગ અનુભવ થયો આ ગ્લાસનો. આ ભાઈ જે રીતના ઉતરે જો આ ટૂંકમાં કાચ ઉપર પગ મૂકવાનો, નીચે કઈ દેખાતું નથી. ભોળાનાથ ના હૃદય માં આવી ગયા. તો ભોળાનાથ ની જટા પાસે 280 ફૂટ ની ઊંચાઈ દર્શન કરી, ત્યાંથી વિવેક ગેલેરી જે કાચ ના રસ્તા માંથી હાલી 280 ફૂટ ની ઊંચાઈ, અને ત્યાંથી પાછા લિફ્ટમાં બેઠા. ભાઈ કેવો રહ્યો અનુભવ? માન નીકળે ભાઈ, આ આ તંતો પાછો કરવાનો થતો નથી હવે. માન નીકળે હેઠે જવાતું નતું, હેઠે પેલા કીધું હતું કે ટિકિટ જ ના કપ પર ટિકિટમાં લખવું જ નતું, ટિકિટ લેવાની થતી જ નથી આપણે. એટલે એ તો થોડીક બીક લાગી ગઈ કાચમાં, પણ ખરેખર અદ્ભુત અને મજા આવી ગઈ એવો અનુભવ હતો. તો આ જે વિવંગ ગેલેરીનો નીચેનો ભાગ છે એ પણ એકદમ આ રાજસ્થાન છે એટલે આ તો રજવાડાની ભૂમિ અને આરસપાણની ભૂમિ છે, એટલે એનું બાંધકામ છે ને રાજમહેલ જેવું જ હોય. એટલે તમે ખાલી નીચે આમ ચક્કર મારો ને સેન્ટ્રલ એસી હોલમાં તોય જમાવટ થઈ જાય એવો મસ્ત નીચેનો પણ હોલ છે. છેલ્લે ખરીદી માટે પણ અંદર સ્ટોર છે, પણ યાત્રાધામોનું થોડુંક મોંઘું પડતું હોય. તો અદ્ભુત હતું સ્ટેચ્યુ ઓફ બિલીફ, દુનિયાની સૌથી ભગવાન ભોળાનાથની સૌથી ઊંચી પ્રતિમા. ગુજરાતની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જે અનુભવ તમને થાય એ જ અનુભવ તમને અહીં સ્ટેચ્યુ ઓફ બિલીફમાં પણ છે. અહીંયા વધારે એક વિશેષતા એ જોવા મળી, જે કાચવાળો જે રસ્તો છે કે જ્યાં 280 ફૂટ જેટલી ઊંડાઈ તમને દેખાય અને તમે ચાલતા હોય એટલે એમ થાય કે નીચે કાંઈ છે જ નહીં, તો એ એક નવી વસ્તુ જોવા મળી. બાકી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં સરદાર સાહેબના પ્રેમની વાત છે, અને અહીં છે ભગવાન ભોળાનાથની ભક્તિની વાત. તો અદ્ભુત સ્થળ હતું, ખૂબ મજા આવી. ફરીથી એક નવા વિડિયો સાથે મળીશું, ત્યાં સુધી આવજો. જય ભોળેનાથ.